પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સૌને પ્રેમી સલામ. સર્વપ્રથમ હું ઈશ્વર પિતાનો આ સમયને માટે આભાર માનું છું, તેમજ આપણા બાળક સાહેબો રેવરન્ડ દિલીપ શાહ સાહેબ ને દીપક ખ્રિસ્તી સાહેબનો પણ આ સમયને માટે, આ તકને માટે આભાર માનું છું, અને લે સમિતિના પ્રમુખ નેલ્સનભાઈ તેમજ સમિતિના તમામ સભ્યોનો પણ આ સમય હું આભાર માનું છું. અમારા પર પ્રેમ રાખનાર અમારા પ્રાર્થના મિત્રો અને કેનીભાઈનો પણ આ સમય આભાર માનવાની તક હું લઉં છું. લે એક્ટિવિટીના ઉપક્રમે જે આખું સપ્તાહ પ્રાર્થનાની જે સંગતો આપણે અહીંયા ચાલી રહી છે, અને એમાં જે મુદ્રાલેખ છે આ વર્ષનો, તે પ્રભુ અમને પ્રાર્થના કરતાં શીખવો, અને એ અંતર્ગત આજે મારો વિષય છે પ્રાર્થનામાં ઈશ્વરનું નામ પવિત્ર છે. અને આજ સુધી આપણે જે અઠવાડિયા દરમિયાન એટલે સોમવારથી જે વિષયો શીખ્યા છે તેમાં પહેલો છે પ્રાર્થના એટલે શું, બીજો પ્રાર્થનાની શરત, ત્રીજો પ્રાર્થનામાં આવતા અવરોધ, ચોથો પ્રાર્થના કેવી રીતે કરી શકાય, અને પાંચમો ગઈકાલે આપણે ઓ આકાશમાંના અમારા બાપ આ વિષયો વિશે આપણે શીખી ગયા. અને આજે આપણે પ્રાર્થનામાં ઈશ્વરનું નામ પવિત્ર છે એ વિષય પર અભ્યાસ કરીશું. મારી પ્રાર્થના છે કે આપણે અહીંયા ભેગા મળીને જે કંઈ બાઇબલમાંથી વચનોમાંથી શીખીએ અને ખરા અર્થમાં આપણે ઈશ્વરનું નામ પવિત્ર મનાવીએ એવું ઈશ્વર કરે. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ. વાલા ઈશ્વર પિતા, આભાર માનું છું આ સમયને માટે. આ સાંજને સમયે તમે અમને બધાને ભેગા કર્યા છે અને તમારા વચનોમાંથી જ્યારે અમે શીખવા જઈ રહ્યા છે ત્યારે તમે મારા મુખે બોલો. બોલનાર અને સાંભળનાર અમે બધા તમને આધીન થઈએ અને ખરા અર્થમાં તમારા નામને અમે પવિત્ર મનાવી શકીએ એવું તમે થવા દેજો. અમારામાંની જે અશુદ્ધતા છે પ્રભુ આપ તમારા વચનોથી એ દૂર કરો. તમારું વચન જે બેધારી તલવાર છે તેના અમારામાંની અશુદ્ધિઓ એ દૂર કરવા માટે તમે અમારા પર કૃપા કરો. આ જગ્યાને તમારા લોહીથી હું ઢાંકું છું, મારી જાતને તમારા વધસ્તંભની આડમાં છુપાવું છું. મારા મુજ નિર્બળ પાત્રોનો તમે ઉપયોગ કરો. પ્રભુ ઈસુને લીધે અમારી પ્રાર્થના સાંભળો પિતા, આમેન. એક રમૂજ વાતથી આપણે અભ્યાસની શરૂઆત કરીએ કે પ્રાર્થનામાં ચમત્કારો થાય છે. થાય છે ને? થાય છે. આપણી પ્રાર્થનાની વાતો કરું છું એટલે એને લાઇટલી લેજો. આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ, આંખો બંધ કરીએ છીએ અને પાછી જ્યારે આંખો ખોલીએ છીએ ત્યારે અમુક લોકો ગાયબ થઈ જાય છે, અમુક લોકો અદ્ભુત રીતે પ્રગટ થઈ જાય છે, અને ક્યારેક મેકઅપના ટચઅપ પણ થઈ જાય છે. અને આપણે જ્યારે જમવા બેસીએ અને કદાચ જો ડીશની આગળ આમ હાથ ના કરીએ તો ચિકનના પીસ પણ ગાયબ થઈ જાય છે, ક્યારેક વધી પણ જાય છે. આવું થાય છે ને? આપણી પ્રાર્થનાની વાતો છે આ. પણ આજે આપણે ઈસુની શીખવેલી પ્રાર્થના અને એનો એક ભાગ છે એના વિશે આપણે જોઈશું. એટલે ક્યારેક આપણે એવી લાંબી ને સરસ પ્રાર્થનાઓ સાંભળીએ છીએ ત્યારે પોતાની જાતને આપણે બહુ આમ હીન ભાવમાં જોઈએ છે કે ઇન્ફિરિયરિટી કોમ્પ્લેક્સમાં જતા રહીએ છીએ. પણ સારું છે કે આપણને ઈસુ પ્રાર્થના શીખવે છે, બરાબર છે? પ્રાર્થનાની વાત કરીએ છીએ ત્યારે આપણે જે પ્રાર્થના છે ઈસુની પ્રાર્થના એ આપણે જોઈએ છીએ કે માથીના 6 અધ્યાયમાં 9-13 અને લૂકમાં 11 અધ્યાયમાં 1-4 આપણે આ પ્રાર્થનાનો ઉલ્લેખ જોઈએ છીએ. માથીની સુવાર્તામાં જે પહાડ પરનું ભાષણ છે જે 5-7 અધ્યાયોમાં છે એમાં આ પ્રાર્થનાનો ઉલ્લેખ આવેલો છે અને ત્યાં એનો સમાવેશ થયેલો છે. ઈસુ પોતાના શિષ્યોને ફરોશીઓ અને શાસ્ત્રીઓના જે ઢોંગી વર્તન હતું એમના ઢોંગ વિશે જ્યારે ચેતવતા હતા અને ત્યારે આ પ્રાર્થના તેમણે એમને શીખવી હતી. અને એ લોકોની પ્રાર્થનામાં જે ઢોંગી પ્રાર્થના હતી ફરોશીઓ અને શાસ્ત્રીઓની એમાં બે બાબતો મુખ્ય હતી. એક તો એક નિરર્થક મહિમા અને બીજી એટલે નિરર્થક શબ્દોનું પુનરાવર્તન એ લોકો કરતા હતા. નિરર્થક મહિમા એટલે
પોતાનો મહિમા એ લોકો એમાં શોધતા હતા. જ્યારે પ્રાર્થના કરે ત્યારે જાહેરમાં ઉચ્ચ જગ્યાએ રસ્તા ઉપર મોટેથી પ્રાર્થના કરીને એ નિરર્થક મહિમા એ લોકો પોતાના માટે કરતા હતા. અને બીજું જે છે એ નિરર્થક શબ્દોનું પુનરાવર્તન, એટલે જેમ બીજા લોકો પ્રાર્થનામાં એકના એક શબ્દો જે રિપીટ કરતા હોય છે, પાછા પાછા બોલતા હોય છે, એ રીતે એ લોકો પ્રાર્થના કરતા હતા. અને આપણે આ બાબતોથી બચવું જોઈએ. ઈસુ પ્રાર્થનામાં નમ્રતા અને પ્રામાણિકતા રાખવા આપણને શીખવે છે. ડૉક્ટર વીટબી કહે છે કે ત્રીજી સદીથી આપણી આ પ્રાર્થના છે અને ઈસુએ બનાવેલી પ્રાર્થના છે, એમણે ઠરાવેલી છે, અનુકૂળ છે, વ્યાપક છે, અને આપણી નિર્બળતાઓમાં પણ દયાભાવ રાખીને ઈસુએ આપણને આ પ્રાર્થના શીખવી છે, જે ખૂબ ટૂંકી છે પણ એ થોડામાં ઘણું બધું છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણે એનો હેતુ અને અર્થ સમજીએ અને આપણે સમજણ સાથે એને અપનાવીએ. આ પ્રાર્થનામાં ત્રણ ભાગો છે. પહેલો ભાગ છે પ્રસ્તાવના, જેમાં ઓ આકાશમાંના અમારા બાપ એ આવે છે. અને બીજો જે ભાગ છે એમાં છ અરજો છે. પહેલી ત્રણ એ ઈશ્વરને લગતી અરજો છે અને છેલ્લી ત્રણ જે છે એ આપણી દૈહિક અને આત્મિક જરૂરિયાતો સંબંધી એમાં અરજો કરેલી છે. અને ત્રીજો ભાગ જે છે એમાં નિષ્કર્ષ છે. પણ આજે આપણે પ્રાર્થનામાં ઈશ્વરનું નામ પવિત્ર છે, હેલોડ બી ધાય નેમ, એ વિશે આપણે જોઈશું. જે આઈ પેકર કહે છે કે હેલોડ બી ધાય નેમ ઇઝ ધ બિગેસ્ટ એન્ડ મોસ્ટ બેઝિક રિક્વેસ્ટ ઓફ હોલ પ્રેયર. એટલે આપણી જે પ્રાર્થના છે અને એમાં આ જે ભાગ છે કે ઈશ્વર તમારું નામ પવિત્ર મનાવો, આ અરજ સૌથી મુખ્ય અને સૌથી મૂળભૂત છે. કેમ કે ઈશ્વર એ પવિત્ર ઈશ્વર છે. અને ઈશ્વરની પવિત્રતા વિશે આપણે આગળ જોઈએ તો અંગ્રેજીમાં આ પવિત્રતા માટે હોલીનેસ આ શબ્દ વપરાયો છે. અમુક જગ્યાએ સેન્ક્ટિફાઈડ એ શબ્દ તરીકે પણ ભાષાંતર થયો છે. જૂના કરારમાં આપણે પવિત્રતા માટે કવાદોશ અથવા ખદાશ એ હિબ્રુ શબ્દ વપરાયો છે. અને સેપ્ટુજિયન એટલે કે જૂના કરારનું જે ગ્રીક ભાષાંતર જે છે એમાં હેગિયોસ એ ગ્રુપના શબ્દોનો આમાં ઉપયોગ થયો છે. અને જે નવા કરારમાં પણ ચાલુ જ છે, એટલે નવા કરારમાં પણ હેગિયોસ ગ્રુપના જ શબ્દોનો ઉલ્લેખ શબ્દો એમાં એના માટે વાપરેલા છે. અને એ પવિત્રતા એનો અર્થ સેપરેશન અથવા અને બ્રાઇટનેસ એવી રીતે એનો અર્થ આપણે વાંચીએ છીએ. એ ડિક્શનરીમાં એનો એ રીતે મિનિંગ છે, અલગ કરાયેલ અથવા તો તેજસ્વી, એ રીતે એ પવિત્રતાને આપણે એનો અર્થ જોઈ શકીએ. પણ આ અર્થ સીમિત છે, કારણ કે ઈશ્વરની પવિત્રતાને આપણે વર્ણવી ના શકીએ કે આપણે એને સમજી ના શકીએ, કારણ કે આપણી બુદ્ધિ એ સીમિત છે. પવિત્રતા એ ઈશ્વરનો ગુણ છે અને ઈશ્વરના ઘણા બધા ગુણો આપણે બાઇબલમાં દર્શાવવામાં આવ્યા છે. અને એમાં બે મુખ્ય ભાગોમાં આપણે એને વહેંચી શકીએ. પહેલો ભાગ જે છે એમાં દૈવી એટલે કે ડિવાઇન એટ્રીબ્યુટ્સ તરીકે છે. અને બીજો જે ભાગ છે એ મોરલ એટ્રીબ્યુટ્સ એટલે કે નૈતિક ગુણો ઈશ્વરના, એ રીતે આપણે એને ભાગ કરી શકીએ. અને ઈશ્વર પોતાના અમુક ગુણ એ આપણી સાથે વહેંચતા નથી અને અમુક ગુણ એ આપણને આપે છે. જે ઈશ્વર પોતાના દૈવી ગુણો છે એ આપણી સાથે વહેંચતા નથી. અને એમાં ઉત્પન્ન કરતા, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, ત્રિએક, સત્ય, અનંત, અવિકારી અને સાર્વભૌમત્વ, આ જે દૈવી ગુણો છે એ ઈશ્વર આપણી સાથે વહેંચતા નથી. જ્યારે બીજા જે ગુણો છે પ્રેમાળ, દયાળુ, ભલાઈ, વિશ્વાસુ અને બુદ્ધિ, એ આપણને ઈશ્વર સીમિત અંશે આપ્યા છે. ઈશ્વરની પવિત્રતા માટે મેક્સ લુકાડોનો એક ખૂબ સરસ કોટ છે કે જે કહે છે કે ગોડ ઇઝ નોટ હોલી, ગોડ ઇઝ નોટ હોલી હોલી, બટ ગોડ ઇઝ હોલી હોલી હોલી. એટલે આમાં ઈશ્વર સુપરલેટિવ ડિગ્રીનો યુઝ કરેલો છે કે ઈશ્વરની પવિત્રતા જે છે ને
એના માટે શ્રેષ્ઠતમ પદ વાપરેલું છે. એક એક શબ્દ હોલીથી એનું આપણે પવિત્રતા આપણે આંકી કે મૂલવી ના શકીએ, પણ ત્રણ વાર હોલી 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 એ રીતે આપણે સુપરલેટિવ ડિગ્રીમાં એમની પવિત્રતા એવી છે કે જેનો આપણે ક્યારેય કોઈ કમ્પેર ના કરી શકીએ. અને એ શબ્દ એટલે આ સુપરલેટિવ ડિગ્રી એના માટે અહીંયા વાપરી છે કે બીજા કોઈ ગુણને દર્શાવવા આવું ક્યારેય વપરાતું નથી. જે હોલી શબ્દ માટે જે સુપરલેટિવ ડિગ્રી વપરાય છે ત્રણ વાર, એવું ક્યાં બીજા કોઈ ગુણ માટે આપણે જોતા નથી. ઈશ્વરની પવિત્રતા એ તો સર્વોપરી છે અને ઈશ્વરના ચારિત્ર્યમાં એ પવિત્રતા રહેલી છે, જે ઈશ્વરનો નૈતિક ગુણ છે અને એ તેમના મૂળભૂત નૈતિક સ્વભાવમાંથી એ પવિત્રતા આવે છે. પવિત્રતા એ એક એમનો યુનિક એટ્રીબ્યુટ છે, એમનો એક અનન્ય ગુણ છે. પવિત્ર શબ્દ ફક્ત આપણે ઈશ્વર માટે જ વાપરી શકીએ અને કેવળ ઈશ્વર જ પવિત્ર છે, બીજું કોઈ એમના જેવું પવિત્ર નથી. આગળ નૈતિક શુદ્ધતા વિશે આપણે જોઈએ. પવિત્રતા ઈશ્વરને માણસોથી અલગ બનાવે છે. ઈશ્વર શુદ્ધતમ છે, ઈશ્વરમાં કોઈ ભેળસેળ નથી. એમની શુદ્ધતાને કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ સાથે આપણે સરખાવી શકીએ નહીં. આ જગતની કોઈ પણ સફેદમાં સફેદ વસ્તુ પણ એમની પવિત્રતા આગળ ઝાંખી પડે છે. ઈશ્વરની પવિત્રતા એ માણસો, દૂતો કે કરુબો એમના કરતાં ઊંચી છે, જેમાં ક્યારેય કોઈ વધઘટ થતી નથી. ઈશ્વરની પવિત્રતા એમને આપણાથી દૂર નથી કરતી, પણ એનાથી ઉલટું એ તો શોધી કાઢનાર એવા આપણા ઈશ્વર છે અને આ જ પવિત્રતા આપણને તારણ આપવામાં ઉપયોગી થાય છે. કેમ કે જો ઈશ્વર પવિત્ર ના હોય તો, આપણે વિચારીએ કે જો ઈશ્વર પવિત્ર ના હોય તો શું થાય, તો આપણે આપણા પાપોને સારું જે પ્રાયશ્ચિત આપણને મળ્યું છે નિષ્કલંક ઈસુ રૂપે, તે આપણને ના મળ્યા હોત અને ઈશ્વરની જે તારણ સાધક યોજના હતી એ ક્યારેય પૂરી ન થઈ હોત. ઈશ્વર એટલા પવિત્ર છે કે એ પાપની સામે જોઈ પણ શકતા નથી. એટલે જ જ્યારે પ્રભુ ઈસુએ જ્યારે વધસ્તંભ પર આપણા પાપનો ભાર ઉંચકી લીધો, ત્યારે ઈશ્વર પિતાએ એમનું મુખ પોતાના વહાલા દીકરાથી થોડી વાર માટે અવળું ફેરવી લીધું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે જ આપણે ઈશ્વરને વિનંતી કરી શકીએ છીએ. અને ઈસુ ખ્રિસ્ત સિવાય જો આપણે ઈશ્વર પાસે જઈએ તો નિશ્ચય આપણો નાશ થઈ જાય. અને આપણે જોઈએ છે વચનોમાં કે નિર્ગમન 19મા અધ્યાયમાં 12મી કલમ 21 અને 24માં ઈશ્વર જ્યારે સિનાઈ પર્વત પર ઉતરી આવે છે ત્યારે એ મૂસાને કહે છે કે લોકો કે ઢોર પોતાની હદ ઓળંગે નહીંતર તેઓ માર્યા જશે. આપણા ઈશ્વર પવિત્ર છે અને આપણા પવિત્ર ઈશ્વરે આપણી સાથે જે કરાર કર્યો છે એટલે એ ઈચ્છે છે કે મારા લોક મારા જેવા પવિત્ર થાય. લેવીએ 19:2માં આપણે જોઈએ છે કે ઈશ્વરનું વચન આપણને કહે છે કે તમે પવિત્ર થાઓ કેમ કે હું યહોવા તમારો દેવ પવિત્ર છું. લેવીયના 17-26 અધ્યાયો કે જે હોલીનેસ કોડ તરીકે ઓળખાય છે, એમાં આપણે આપણા જીવનો દ્વારા અને સંબંધો દ્વારા ઈશ્વરને પવિત્ર મનાવવા માટે જે નિયમો આપ્યા છે, જે ફરજિયાત છે, એનો ઉલ્લેખ આપણે જોઈએ છે. અને આ નિયમો નવા જન્મેલા લોકો દ્વારા પળાય એવું ઈશ્વર ઈચ્છે છે. આપણી નિર્બળતાઓમાં આપણે સ્વીકારવું જોઈએ કે આપણને ઈશ્વરની જરૂર છે. તેથી ઈશ્વરની હાજરીમાં જો આપણે રહીશું તો આપણે પવિત્ર બની શકીશું, કારણ કે ઈશ્વર પવિત્ર છે. ઈશ્વર પોતાના લોકો મધ્યથી પાપ અને અન્યાય દૂર કરે છે અને ન્યાય શાસન લાવે છે. આ ન્યાય શાસનનો હેતુ કોઈ સંહાર કરવાનો કે કોઈ વિનાશ કરવાનો નહીં, પણ એ તો તારણ સાધક એવો એ હેતુ છે. આપણે જ્યારે ઈશ્વરને પ્રાર્થનાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે ઈશ્વર સ્તુતિ સાથે એની શરૂઆત કરવી જોઈએ અને તે યોગ્ય પણ છે. આપણે ઈશ્વર પાસેથી દયા અને કૃપા પ્રાપ્ત કરવાની અપેક્ષા રાખીએ તે પહેલાં એમને માન અને મહિમા આપીએ
એ ખૂબ જ જરૂરી છે. અને પછી આપણી અરજો આપણે ઈશ્વરને જણાવીએ, આપણી અરજો પણ ઈશ્વરને મહિમા મળે એ જ સંદર્ભમાં હોવી જોઈએ. ઈશ્વર આપણને રોજની રોટલી આપે અથવા આપણા પાપો માફ કરે એમાં પણ એમનો મહિમા થવો જોઈએ, કારણ કે બધી બાબતો એમનાથી જ છે અને એમના દ્વારા થાય છે અને આપણે પણ એમના જ છીએ. પ્રાર્થનામાં આપણા વિચારો અને આપણી લાગણીઓ ઈશ્વરને મહિમા આપનારા હોવા જોઈએ. ફરોશીઓ જેવા ઢોંગી આપણે ન થવું જોઈએ, જે પોતાનું નામ ઊંચું કરવા કે બીજાને બતાવવા કે જાહેરમાં મોટા અવાજે પ્રાર્થના કરતા. પણ પ્રભુ ઈસુએ આપણને એનાથી ઉલટું શીખવ્યું છે કે આપણે ગુપ્તમાં પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે આપણો પિતા એ પણ ગુપ્તમાં છે, એટલે આકાશમાં વસે છે. ઈશ્વરે પોતાને મનુષ્યોની આગળ પ્રગટ કર્યા કે જેથી આપણે એમને પવિત્ર મનાવી શકીએ અને એમને મહિમા આપી શકીએ. આપણે જ્યારે એવું બોલીએ છીએ કે તારું નામ પવિત્ર મનાવો, અને એવી આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ ઈશ્વર પવિત્ર મનાય છે. અને ગીતશાસ્ત્રમાં 66મા અધ્યાયમાં આપણે જોઈએ છીએ, ત્યાં ગીતકર્તા કહે છે કે હે સર્વ ભૂવાસીઓ, ઈશ્વરના નામની સ્તુતિ કરો. એટલે કે જે જીવતા ઈશ્વરને ઓળખે કે ન ઓળખે પણ બધા ઈશ્વરની સ્તુતિ કરો. તો આપણે તો આપણા જીવતા ઈશ્વરને ઓળખીએ છીએ, તો પછી આપણે કેમ એમની આભાર સ્તુતિ ન કરીએ? આપણને આપણા પૂર્વજો પાસેથી દરેક સમયે આભાર સ્તુતિ કરતા શીખવ્યું છે. અને આપણે સારા પ્રસંગો કે શોકના પ્રસંગો, દરેક પ્રસંગોએ આપણે આભાર સ્તુતિ કરીએ છીએ. અને એ આભાર સ્તુતિ ઈશ્વરના મહિમાને અર્થે અને સમજણથી કઈ રીતે કરવી એ આપણી મંડળી બહુ સારી રીતે જાણે છે. આપણે જ્યારે એવી અરજો સાથે પ્રાર્થના કરીએ છીએ કે જેમાં ઈશ્વરનો મહિમા થાય, ત્યારે એ બાબત ઈશ્વર ચોક્કસ પૂરી પાડે છે, કારણ કે ઈશ્વર અગાઉથી જાણે છે કે આ કાર્ય દ્વારા મારો મહિમા થશે. એનો અર્થ એવો નથી કે ઈશ્વર સ્વાર્થી છે, એ પોતાનો જ મહિમા જોશે, પણ ઈશ્વર તો એ આપણા વગર પણ ઈશ્વર છે. મનુષ્ય હોય કે ન હોય, સૃષ્ટિ હોય કે ન હોય, પણ ઈશ્વર પવિત્ર છે. એ ઈશ્વર પહેલાંથી જ પવિત્ર હતા, છે અને એ પવિત્ર જ રહેવાના છે. ઈશ્વરે મનુષ્યની રચના સ્તુતિ કરવા માટે કરી છે, તો આપણે પણ એ જ કરીએ. ઈસુએ જ્યારે શિષ્યોને પ્રાર્થના શીખવી, તે સારી પ્રાર્થના છે અને જરૂરી છે. સારી પ્રાર્થના કરવી એ ખૂબ અઘરી બાબત છે, અને ફક્ત ઈસુ જ આપણને પ્રાર્થના કરતા શીખવી શકે છે. પવિત્ર આત્મા આપણને યથાયોગ્ય પ્રાર્થના શી કરવી અને અવાચ્ય નિશા સાથી આપણે શું પ્રાર્થના કરવી જોઈએ એ આપણને શીખવે છે, જેથી ઈશ્વરનું નામ આપણાથી પવિત્ર મનાય. બાઇબલમાં ઈશ્વરના ઘણા નામોનો ઉલ્લેખ આપણે જોઈએ છીએ, જેમ કે એલોહિમ એટલે કે સર્વશક્તિમાન સર્જનહાર ઈશ્વર, એલ એલિયોન એટલે કે પરાત્પર દેવ આકાશ પૃથ્વીના ધણી, એલ એલામ એટલે કે ઈશ્વર જે પ્રગટ કરે છે, યહોવા યિરે એટલે કે પૂરું પાડનાર ઈશ્વર, એલ એલોહી સર્વસમર્થ દેવ, યહોવા રાફા એટલે સાજાપણું આપનાર ઈશ્વર, યહોવા નિસ્સી એટલે વિજય આપનાર ઈશ્વર, યહોવા શાલોમ એટલે શાંતિ આપનાર ઈશ્વર, યહોવા શામ્મા એટલે કે યહોવા ત્યાં છે, યહોવા રોહી એટલે ઉત્તમ ઘેટાપાળ. આ નામોનો ઉપયોગ આપણે આપણી પ્રાર્થનામાં અને આપણી આભાર સ્તુતિમાં આપણે કરીએ છીએ, અને આ આપણા ઈશ્વર જે પવિત્ર છે એ આપણી પાસેથી કેવી અપેક્ષા રાખે છે, એ આપણી પાસેથી શું માંગે છે એ આપણે જોઈએ. તો નિર્ગમન એનો 30મો અધ્યાય અને 22-30માં ત્યાં લખ્યું છે કે ઈશ્વરની સેવા માટે જે સાધનો વપરાતા એમને ઈશ્વરે અલગ કરવાનું, એમના માટે પવિત્ર કરવાનું, અને એ સાધનો બીજા કશા કાર્યમાં વપરાય નહીં એની કાળજી રાખવાનું એમાં કહેવાયું છે. તો આપણા જીવનો જે ઈશ્વરે પ્રભુ સિવાય જગતની અન્ય અશુદ્ધ બાબતોમાં વપરાય,
તો ઈશ્વર એ કેવી રીતે ચલાવી લે? આપણા જીવનો જગતની અશુદ્ધતામાં ખૂંપી ગયા છે અને જેનું આપણને ભાન જ નથી, આપણા વિચારો અને પસંદગીઓ કે નિર્ણયો એ ઈશ્વરને ગમતા નથી. ઈશ્વર ઈચ્છે છે કે આપણે એમાંથી બહાર આવીએ અને આપણા જીવનોને, આપણા વિચારોને, આપણી શક્તિને, આપણા નાણાંને અને ઈચ્છાઓને ઈશ્વર માટે વાપરીએ, અને એ જરૂરી પણ છે. ઈશ્વરની પવિત્રતાનું આપણને જ્ઞાન થયા વગર આપણને આપણી પાપી અવસ્થાનું ભાન થતું નથી. એટલે કે જ્યારે આપણે જાણીએ છીએ કે ઈશ્વર પવિત્ર છે, ત્યારે આપણને ભાન થાય છે કે આપણને અનુભવ થાય છે કે આપણે પાપી છીએ, અને ત્યારે જ આપણે ખરા પશ્ચાતાપ તરફ વળીએ છીએ. અને એટલે જ પ્રભુની પ્રાર્થનામાં જે ક્રમ છે એમાં માફીની વાત એ પવિત્રતા પછી આવે છે. ઈશ્વર પવિત્ર છે અને એ આપણે જાણીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે પાપી છે, અને એ બાબત આપણને આપણા પાપના પસ્તાવા તરફ લઈ જાય છે અને પછી આપણે માફી પામીએ છીએ. યશાયાનો 57મો અધ્યાય અને એનો 15-19 જે બાઇબલ વાંચનમાં આપણે વાંચ્યું એમાં વચનો કહે છે કે અંતઃકરણથી જે પશ્ચાતાપ કરે છે તથા નમ્ર છે તેની સાથે ઈશ્વર વસે છે, તેમના હૃદયોને તે ઉત્તેજિત કરે છે અને તેમને દિલાસો તથા શાંતિ આપે છે. અને આ બધું એટલું જ નહીં પણ એમને સાજા કરવાનું વચન પણ ઈશ્વર આપે છે. ઈશ્વરની હાજરી આપણને પવિત્ર કરે છે. પવિત્રતા હોય ત્યાં ઈશ્વરની હાજરી એ ચોક્કસ હોય છે. ઈશ્વરની પવિત્રતા આપણને એમનું સન્માનનીય ભય, જે રેવરેન્શિયલ ફિયર છે, એ રાખવાનું શીખવે છે. આપણે જ્યારે કોઈ વસ્તુ કે વ્યક્તિને ઈશ્વરની નજરે જોઈએ ત્યારે જ આપણને એમાં આપણે પવિત્રતાને જોઈ શકીએ છીએ. આપણે માનવીય દ્રષ્ટિકોણથી આપણે ક્યારેય કોઈ વસ્તુને કે વ્યક્તિને પવિત્ર જોઈ શકીએ નહીં, કે આપણે એનો એ રીતે આપણે મૂલવી ના શકીએ, કારણ કે આપણે આપણી નજર જે સીમિત છે એનાથી આપણે જોઈએ છીએ. ઈશ્વરની પવિત્રતા વિશે જે કે ચેસ્ટરોન એ કહે છે કે ગોડ ઇઝ લાઈક ધ સન, યુ કેન નોટ લુક એટ ઇટ, બટ વિધાઉટ ઇટ યુ કેન નોટ લુક એટ એનીથિંગ એલ્સ. એટલે ઈશ્વરની પવિત્રતા એ તો સૂર્ય જેવી છે કે તે તમે એને જોઈ ન શકો, પણ એના સિવાય તમે બીજું કશું જ જોઈ ના શકો. તો આવો આપણે ખરા અર્થમાં ઈશ્વરનું નામ પવિત્ર મનાવીએ. અને પ્રાર્થના એ તો સંબંધ છે. ઈશ્વરના નામનો ઉપયોગ કરવામાં, એમને માન સન્માન આપવામાં આપણે કાળજી રાખીએ. અને પવિત્રતા એ ઈશ્વરના વચનોમાં શરૂઆતથી અંત સુધી આપણને જોવા મળે છે. ઈશ્વરની પવિત્રતા એ એમના સામર્થ્ય, મહિમા, સર્વશક્તિમાન, વિશિષ્ટ, સર્વત્ર અને ભયંકર આ ગુણો સાથે સંકળાયેલી છે. અને ઈશ્વર કેવળ તમારો જ મહિમા થાય, તમારી ભલાઈ માટે તમને મહિમા હો, તમારી મહાનતા અને દયા માટે તમારું નામ પવિત્ર મનાવો, કારણ કે ઈશ્વરનું નામ પવિત્ર છે. ઈશ્વર કરે આ વચનો દ્વારા આપણે ઈશ્વરનું નામ પવિત્ર મનાવીએ અને આપણા જીવનો દ્વારા ખરા અર્થમાં આપણે ઈશ્વરને પવિત્ર મનાવીએ. આમેન.